મોટા મોટા બજેટોની ફાળવણી કરતી હોય છે મોટા મોટા બજેટો લાવતી હોય છે પરંતુ આજે એવા દ્રશ્યો આજે સામે આવ્યા છે જેમાં આજે બેઝલપુરના એક ઓડા ગાર્ડનના જે એક દ્રશ્યો છે જ્યાં સાફ પર તમામ દ્રશ્ય તમે દર્શક જોઈ શકો છો એવા દ્રશ્યો જ્યાં સરકાર લાખોના કરોડોના નામે એક બજેટની એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે ફાળવણી કરતી હોય છે ત્યારે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ગાર્ડન લગભગ છ મહિનાથી તૂટેલો છે અને ટૂટેલો આ પડેલો ચા દસ આ તમે જોઈ શકો છો કઈ રીતના આ ગાર્ડનને પાણી પણ તમે જોઈ શકો છો આપણે જોડે એક દર્શક છે જે প্রত্যেক દર્શી છે અહીંયા બતાવી શકે છે કેટલા દિવસથી બંધ છે કેટલા દિવસ દિવસથી બંધ છે આ ગાર્ડન આ ગાર્ડન 6 મહિનાથી બંધ છે આ વરસાદના ટાઈમે તૂટી ગયું છે આની કોઈ ફરજદારી કરતા નથી અને કોઈ જોવા આવતું નથી અને આ ગાર્ડનને ના ટાઈમે કચરો અને પાણી મળતું નથી અને વ્યવસ્થા કોઈ બી કચરો રોડ ઉપર નાખે છે અને ડસ્ટબીનો છે નહીં ડસ્ટબીનો મેકાવાનું સરકારે કીધું તું પણ કરવામાં આવ્યું નથી આ ગાર્ડન માં કેન્સ કોના પાણી આવે છે સામે પાણી આવી રહ્યો છે આ ગટર લાઈન નું પાણી છે સર આ ગટર લાઈન નું પાણી છે આજુબાજુ સોસાયટી પણ જોવા મળી રહી છે અને શું લાગે છે આ સોસાયટી પણ છે અને બીમારી ફેલી રહી છે હા મેલેરિયા થાય છે ડેન્ગ્યુ થાય છે

વિધાનસભા છે બજતની ફાળવણી હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ નથી હોતી જાણ છે તો ઘરના પેટા પૈસા ભરવાના માટે આ બધું જે પડી રહ્યો છે આ ક્યારે આ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો સવાલ ઊભો ઊભો થઈ છે ક્યારે આ કરવામાં આવશે એ પણ કોર્પોરેશન સવાલ છે